હવે સમાચારો વિગતવાર. છેલ્લા 6 દિવસથી અંકલેશ્વરમાં વરસી રહેલા સતત વરસાદને પગલે મુખ્ય માર્ગ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોના વાહનોને નુકસાન ઉપરાંત શારીરિક નુકસાન પહોંચી રહ્યું છે. ત્રાસેલી જનતાએ અંકલેશ્વરનું નામ હવે ખાડેશ્વર રાખવાની પણ ભલામણ કરી છે. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારથી રહી રેલવે સ્ટેશન સુધીના મુખ્ય માર્ગ પર ખાડા પડ્યા છે, છતાં તંત્ર બસ તમાશો જોઈ રહ્યું છે. સમારકામ કે નવા રસ્તા બનાવવામાં કોઈ કાર્યવાહી થતી નથી. લોકોને પડતી હાડમાળી અને શારીરિક માનસિક ત્રાસને બસ નજરઅંદાજ કરી રહ્યા છે. ઊંધા પડેલા ખાડાને કારણે વરસાદના સમયમાં રસ્તા પર વરસાદી પાણી નિકાસ બની ગઈ છે, એ પણ તંત્રના ધ્યાન પર આવતું નથી. એ અફસોસની વાત છે. જ્યારે પણ વરસાદ વરસતો ન હોય ત્યારે અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગ કે પછી નગરપાલિકા તંત્ર પોતાની હદના મુખ્ય માર્ગ પર પુરાણ કરી શકે એમ છે, પરંતુ કયા કારણોસર આ કામગીરી નથી થતી એ વિચારી માંગી લે એવી બાબત છે. નગરપાલિકા હોય કે પછી માર્ગ અને મકાન વિભાગ હોય, પ્રજાને પડતી અગવડતા પરત્વે નજરઅંદાજ કરી રહ્યું છે. અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગ પણ ક્યારે ખાડા પડે અને ખાઈકી શરૂ કરી શકાય તેની રાહ જોઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે. એક સ્તરે પડેલા ખાડામાં ચાલુ વર્ષે 3-4 વારનું તંત્ર પુરાણ કરી ચૂક્યા છે, જે જોતા એક જ ખાડો હવે 1000 લાખોનો ખર્ચ કરી રહ્યો છે. ત્યારે આ ખાડા પુરવામાં તંત્ર દ્વારા યોગ્ય ટેકનિક લગાવે તો અડધો ખર્ચ બચી જાય તેમ છે, છતાં તંત્ર દ્વારા જાણે વરસાદની મોસમ એટલે કે ખાડાના નામે કામની મોસમ બની હોય તેવું પ્રજાને પ્રતીત થઈ રહ્યું છે. પાલિકા પણ એક ખાડા પુરવામાં આરસ સાથે નાણાંનો વ્યય કરી રહી છે, ત્યારે પ્રતિ ચોમાસામાં પડતા ખાડા આયોજન વગર અને આડેધડ નિયમ નેવે મૂકી ઇજનેરની અનદેખી વચ્ચે બનતા માર્ગો છે, જેમાં ઇજારદારની બેદરકારી મલાઈ ખાવાની મોસમની ઊભી કરી રહી છે. અંકલેશ્વર માર્ગ મકાન વિભાગ હોય કે પછી નગરપાલિકા તંત્ર હોય, પરંતુ સુભસ્ય શીઘ્રમ જેવી તૈયારી તંત્રમાં દેખાતી નથી. કોઈ પણ પરિસ્થિતિ માટે સજ્જ અને તૈયાર હોવાના દાવા કરતા વહીવટી તંત્રની નિષ્કાળજી એ હદે સામે આવી રહી છે કે રવિવારે પણ વરસાદ ન હતો એ સમયે કામગીરી કરી શકાઈ હોત, મંગળવારે વરસાદે વિરામ લીધો હતો ત્યારે પણ ખાડા પૂરવાની કામગીરી કરી શકાઈ હોત, પરંતુ એલર્ટની પરિસ્થિતિ ફક્ત મોક ડ્રિલ વખતે દેખાય છે એવું ફલિત થઈ રહ્યું છે અને જેને પરિણામે હાલાકી માત્ર ને માત્ર નગરજનો ભોગવી રહ્યા છે.